ઓનલાઈન સ્ટડી કરંટ અફેર્સ હું સંજય આજનું કરંટ અફેર ચાલુ કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં R-27 મિસાઇલ ભારત ક્યાં દેશ છે બી અમેરિકા ત્રીજું રશિયા ચોથું ઇઝરાયલ R-27 મિસાઇલ ભારત રશિયા ખરીદ છે 1500 કરોડ લાગતથી એ ખરીદશે જે યુદ્ધ અભિયાન સામેલ કરવામાં આવશે આપણે આગલો પ્રશ્ન જોઈશું ડીપ ઓશન મિશન મંત્રાલય કયા મંત્રાલય અંતર્ગત આવે છે એ જળ પરિવર્તન મંત્રાલય જળ મંત્રાલય સી કૃષિ મંત્રાલય ડી એક પણ નહીં મિશન દરિયામાં કરી મેટલ ધાતુ ધાતુ ખરીદ તેને દોષ મિશન રાખવું હિન્દ મહાસાગરમાં ભારત જે કરશે તેના માટે 8000 કરોડ રૂપિયા ખરે પૃથ્વી મંત્રાલય અંતર્ગત હવે આપણે આગલો પ્રશ્ન જોઈશું વર્લ્ડ ડેફ યુથ બેડમિન્ટન ચેમ્પિયનશિપ કોણે જીતી એ પીવી સિંધુ બી સમીરા સી ઝેન ડી અપાન તાજેતરમાં વર્લ્ડ બેડમિન્ટન જેનું આયોજન રાજધાનીમાં જેમાં તમિલની અનિકા તાજેતરમાં એક ગોલ્ડ સિલ્વર ઝેરે લેનિકા સચિવ છે હવે આપણે આગલો પ્રશ્ન જોઈશું ઈસ્ટ ઇકોનોમિક ફોર વિષયા દેશ એ ફ્રાન્સ બી થાઈલેન્ડ ડી ઈસ્ટ ઇકોનોમિક ફોરમ કરવામાં આવેલ છે ઇકોનોમિક આપણે ઇકોનોમિક અર્થતંત્ર વાત કરવામાં આવશે તાજેતરમાં એક ક્વેશ્ચન છે કયા વર્ષ સુધીમાં ઇકોનોમિક બનાવવાની જાહેરાત છે આપણે આગળ જોયું કર્ણાટક રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એ રમેશ કુમાર બી વિશ્વેશ્વર હેગડે શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ડી કલ્યાણ તાજેતર વિધાનસભાના અધ્યક્ષ તરીકે કર્ણાટક રાજ્યના વિશ્વેશ્વર હેગડે તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે રમેશ કુમાર જે તાજેતર સરકાર ડીકુમાર સંતોષકુમાર વિધાન અધ્યક્ષ તેમણે રાજીનામું આપી દીધી બાદ હેગડે તેમની નિમણૂક કરવામાં આવી રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાતના ગુજરાતના અધ્યક્ષ છે કલ્યાણ ગુજરાત વિધાનસભાના પ્રથમ હતા જેનો જવાબ હેગડે કર્ણાટક રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ તરીકે આવ્યા છે હવે આજનું કરંટ શરૂ કરીએ છીએ જો તમને આ ચેનલ ગમે અને